હરિ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર વિષયની અંદર પ્રગતિ ક્લાસીસ મોરબી બે બ્રાન્ચ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં ફરી એકવાર મૂકવાણા છે સર વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્રમચયની અંદર જેની અંદર એના સૂત્રો જોયા એને રિલેટેડ અલગ અલગ પરિણામો જોયા ત્યારબાદ એકની અંદર ચાર અલગ અલગ દાખલા જે અને રીતે સોલ્વ કર્યા હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને જે તે કિંમત પ્રાપ્ત કરીએ બરાબર એટલે કે છ પોઈન્ટ એકની અંદર બીજા દાખલાની અંદર આવીએ બધા જ તમને લાસ્ટ લેક્ચરની અંદર જે પણ કાંઈ સોપેલ વર્ક છે એટલે કે અલગ અલગ સાતથી આઠ રિઝલ્ટ તમને આપતા કિંમત મેળવવા માટેના જે તમે કમ્પ્લીટ કરેલ હશે એવી આશા રાખું છું બધાને ખાસ કીધું હતું કે જેવા કમ્પ્લીટ થઈ જાય તરત જ એ દાખલા સોલ્વ કરી વોટ્સઅપમાં ફોટો પાડીને મને મોકલી આપવાના છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો માનો બીજો દાખલો સોલ્વ કરીએ છ પોઈન્ટ એક બીજો દાખલો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે એનપી થ્રી બરાબર નવસો હોય એનપી થ્રીની કિંમત નવસો હોય બરાબર તો એન બરાબર કેટલા એટલે કે એનની કિંમત તમારે મેળવવાની છે ક્વેશ્ચન માર્ક બરાબર તો એનપી થ્રી છે જ્યારે એનને આર આ રીતે કિંમતો અજ્ઞાત હોય ત્યારે તમારે શું પ્રોસિજર કરવાની છે તો કે ટૂંકી રીતે જ વાપરવાની છે કે ત્રણ સ્ટેપ ઉતારવાનો પેલું એન વળી કિંમત ઘટે એટલે માઇનસ એક વળી એક કિંમત ઘટે એટલે એન માઇનસ ટુ કેમ કે એન અજ્ઞાત છે બરાબર નવસો નેવ હવે તમારે વિચારવાનું છે કે એવી કઈ ત્રણ સંખ્યા જેનો ક્રમશ ગુણાકાર નવસો નેવ લોજિક એવી કઈ ત્રણ સંખ્યા કે જેનો ક્રમશ ગુણાકાર નવસો નેવ થાય છે તો કે જો આઠ ગુણ્યા નવ ગુણ્યા દસ કરી તો આઠ નવા બોતેર બોતેર દાન સાતસો વીસ નહીં આવે તો નવ ગુણ્યા દસ ગુણ્યા અગિયાર કરી તો 9 દાન નેવ નેવ અગિયાર એટલે નવસો થશે બરાબર એટલે કઈ કઈ કિંમત આવશે તો કે અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ક્રમશ બરાબર એટલે એન ઇન્ટુ એન માઇનસ વન

તમને ત્રણ ચોવીસ આપેલ છે નવ પીઆર બરાબર તમને ત્રણ ચોવીસ આપેલ છે તો તમારે કિંમત પ્રાપ્ત કરવાની છે ત્રણ હજાર ચોવીસ તો આ તો આના કરતાં ઇઝી પડશે કે નવ ગુણ્યા આઠ બોતેર બોતેર છક નથી બરાબર પછી જે તે રિઝલ્ટને વળી સોરી નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત બરાબર ગુણ્યા છ જો આ ચાર સ્ટેપ કરી તો આપણને ત્રણ હજાર ચોવીસ આવી જાય છે એટલે પહેલી કિંમત નવ બીજી કિંમત નવ માઇનસ એક ત્રીજી કિંમત નવ માઇનસ બે ચોથી કિંમત નવ માઇનસ ત્રણ બરાબર ત્રણ હજાર ચોવીસ મળે છે તો અહીંયા જોઈ શકો કે જે તે વેલ્યુ કેટલા સ્ટેપ નીચે ઉતરે છે ચાર સ્ટેપ પરિણામે આરની કિંમત તમને કેટલી પ્રાપ્ત થશે ચાર તમને આરની કિંમત પ્રાપ્ત થશે એના પછી જોઈ લઈ ચોથો દાખલો શું કીધું છે ત્રણ ગુણ્યા એન પ્લસ થ્રી પી ફોર બરાબર સમજવા જેવો દાખલો છે પાંચ ગુણ્યા એન પ્લસ ટુ પી ફોર તો એન બરાબર કેટલા હવે ત્રણ ગુણ્યા એન પ્લસ થ્રીને ઉતારવાના છે કેટલા સ્ટેપ ચાર તો પ્રત્યેક સ્ટેપ એક એક કિંમત ઘટે કે એન પ્લસ થ્રી આ પેલું સ્ટેપ એન પ્લસ ટુ આ બીજું સ્ટેપ એન પ્લસ વન આ ત્રીજું સ્ટેપ અને એન આ ચોથું સ્ટેપ બરાબર ઓલી બાજુ એન પ્લસ ટુ ને ચાર સ્ટેપ ઉતરવાના છે બરાબર તો એન પ્લસ ટુ સ્ટેપ એન પ્લસ વન બીજું સ્ટેપ ખાલી એન અને એન માઇનસ વન હવે જો વિદ્યાર્થી મિત્રો આ તમામ ગુણાકારનો સંબંધ ધરાવે છે સેકન્ડ સાઈડ લઈ જાય તો ભાગાકાર થાય તો એન પ્લસ વન ટુ ઉડી જાય એન વન ઉડી જાય એન એન ઉડી જાય તો આ બાજુ શું વધ્યું ત્રણ ગુણ્યા એન વધતા ત્રણ અને ઓલી બાજુ શું વીધું પાંચ ગુણ્યા એન માઇનસ વન કાઉસ છૂટે તો ત્રણ આ બાજુ ઓલી બાજુ જાય ટુ એન બે ગુણાકાર ઓલી બાજુ જાય તો ભાંગાકાર તો સાત દુ ચૌદ તો એની કિંમત તમને કેટલી પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો સાત આપણને પ્રાપ્ત થશે કેટલી કિંમત પ્રાપ્ત થશે સાત આપણને મળશે બરાબર ત્યારબાદ જોઈએ આપણે ત્યારબાદ આપણે જોઈએ પાંચમો દાખલો હવે ગુજરાતી શબ્દ એડ થાય છે ગુજરાતી કે જ્યારે જ્યારે માહિતીમાં ગોઠવણી રજૂ થશે ત્યારે ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ કરશું એનપીઆરનો ઉપયોગ કરશું બરાબર એનપીઆર બરાબર સૂત્ર છે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ગુણ્યા ફેક્ટોરિયલ જ્યાં ફેક્ટોરિયલ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે એનથી લઈને ક્રમશઃ એક સુધીનો ગુણાકાર એનથી લઈને ક્રમશઃ એક સુધીનો ગુણાકાર ગયા લેકચરમાં જોયું હતું કે બે ક્રિયા વચ્ચે જો અથવાનો સંબંધ હોય તો હંમેશા થશે સરવાળો અને બે ક્રિયા વચ્ચે જો અનેનો સંબંધ હોય તો હંમેશા થશે ગુણાકાર આગળ વધીએ પાંચમા દાખલાની રકમમાં કે પાંચમા દાખલાની અંદર શું કીધું છે કે ચાર વ્યક્તિઓને એક હરોળમાં કેટલી રીતે ગોઠવી શકાય કે ચાર વ્યક્તિને એક લાઈનમાં કેટલી રીતે ગોઠવી શકાય તો કે ચાર વ્યક્તિને એક લાઈનમાં એક લાઈનમાં આપણે ચાર રીતે ગોઠવી શકીએ કેટલી રીતે ગોઠવી શકીએ ચાર રીતે કેમ કે વ્યક્તિ ચાર છે ચારે ચાર વ્યક્તિ ભિન્ન ભિન્ન છે પરિણામે કુલ ગોઠવણી શું થશે કુલ ગોઠવણી શું થશે તો કે કુલ ગોઠવણી થશે ફોર પી ફોર ફોરપી ફોર એટલા માટે કે ચાર વ્યક્તિ છે અને ચાર ગોઠવવાના છે બરાબર તો પેલો વ્યક્તિ ચારે ચાર સ્થાનોએ ફરી શકે બીજો વ્યક્તિ ચારે ચાર સ્થાનોએ ફરી શકે ત્રીજો વ્યક્તિ ચારે ચાર સ્થાનોએ ફરી શકે આમ આપણી જે ગોઠવણી રહી ઈ ચાર રીતે આપણે કમ્પલેટ કરી સકી છે પરિણામે 4p4 હવે 4p4 એટલે સોલ્ટ એન્ડ સ્વીટ મેથડ જ હવે આપણે એપ્લાય કરશું કે ચાર ને ચાર સ્ટેપ ઉતારવાના প্রত্যেক સ્ટેપ એક એક કિંમત ઘટે 4 3 2 1 4 3 12 12 2 24 આમ રિઝલ્ટો મળશે કેટલા વિદ્યાર્થી મિત્રો 24 રિઝલ્ટો મળશે એટલે કે ચાર વ્યક્તિને એક લાઈનમાં રાખો તો કેટલી રીતે રાખી හැකි ચાર રીતે રીતે આમ રાખી શકી બરાબર હવે હું તમને એમ કહું કે પાંચ વ્યક્તિને એક લાઇનમાં રાખો કેટલી રીતે રાખી શકી ફાઈવ પી ફાઈવ છ વ્યક્તિને એક લાઇનમાં રાખો કેટલી રીતે રાખી શકી સિક્સ પી સિક્સ પણ હું તમને ક્લિયર એમ કહું કે છ વ્યક્તિમાંથી બે વ્યક્તિને બે ખુરશી ઉપર બેસાડવાના છે તો કેટલી રીતે બેહાડી શકી સિક્સ પી ટુ સમજાય છે વિદ્યાર્થી મિત્રો હું જે કહેવા માંગુ છું તો તોય છતાંય કોઈ ક્વેરી થાય કોઈ પ્રશ્ન થાય જે તે જેને લગતો તો તરત જ મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખા વગર તરત જ આપ મને જણાવી શકો છો આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે એક બે ત્રણ જીરો સાત નવ અંક આપેલ છે છઠ્ઠા દાખલાની અંદર શું કીધું છે એક બે ત્રણ જીરો સાત અને નવ અંકનો ઉપયોગ કરીને છ આંકડાની કેટલી સંખ્યા બનાવી શકી છે કુલ અંક કેટલા છે હવે તમે અહીંયા એક વાસ્તુ માર્ક કરી શકો કે એક અંકરીઓની જીરો છે જો ઝીરો આગળ આવે જીરો એક્ઝામ્પલ તરીકે આમાં મેં એક સંખ્યામાં આગળ રાખ્યો અને હવે તમને પૂછ્યું કે આ કેટલા આંકડાની સંખ્યા બની તો તમે શું કહેશો છ આંકડાની બેનીક પાંચ આંકડાની બેનીક તો તરત જ તમે કહેશો કે પાંચ આંકડાની બનેલ છે બને આપણે આગળ હોય એટલે અવગણીએ છીએ આગળ હોય તેનું કઈ મહત્વ રહેતું નથી તો એનો મતલબ શું કે છ આંકડાની સંખ્યા બનવા માટે આપણે જીરો ને પ્રથમ સ્થાને રાખી શકી નહીં બરાબર તો જીરો જો પ્રથમ સ્થાને ન રહીએ તો જીરો કયા કયા સ્થાને જો બીજા સ્થાને ચાલે અહીંયા ચાલે અહીંયા ચાલે અહીંયા 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 એટલે પાંચ સ્થાનમાંથી ગમે તે સ્થાને જીરો ચાલે પણ પ્રથમ સ્થાને આપણે જીરો રાખી તો એ જે છ અંકની સંખ્યા છે એ પાંચ અંકમાં ટ્રાન્સફર થઈએ અને આપણે મેળવવાની છે છ આંકડાની સંખ્યા પરિણામે જીરો ને પાંચ સ્થાનો પર પાંચ સ્થાન પર હાઈપી વન પ્રકારે બેસાડી શકીએ એટલે ગમે તે એક સ્થાને જીરો બેસી ગયો હવે બાકીના આંકડા કેટલા વેધા પાંચ સ્થાન કેટલા વેધા પાંચ જો બાકીના જીરો એક છ સ્થાન છે એમાં જીરો એક બેઠો બરાબર એટલે પાંચ સ્થાન વેતા તો બાકીના પાંચ પાંચ અંકને પાંચ અંકને પાંચ રીતે ગોઠવાય કેટલી રીતે ગોઠવાય પાંચ રીતે એટલે રિઝલ્ટ બનશે શું ફાઈવ પી ફાઈવ એટલે આની કુલ સંખ્યા છ અંકની કુલ સંખ્યા કેટલી બનશે તો કે 5P1 0 વન જીરો બેઠો ફાઈવ પી 5P1 પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે રિઝલ્ટ આપણને મળશે પાંચ ગુણ્યા અને એકસો વીસ એકસો વીસ એટલે બાર પંચા સાઈઠ છસો સંખ્યા બનશે કેટલી સંખ્યા બનશે છસો હવે હું આની અંદર ખાલી આંકડા ચેન્જ કરી નાખું છું હું તમને એમ કહું કે એક બે ત્રણ પાંચ સાત ને નવ પાંચ આંકડાની કેટલી સંખ્યા બનાવે હું તમને એમ કહું કે પાંચ આંકડાની કેટલી સંખ્યા આપણે બનાવી શકીએ છીએ હવે પાંચ આંકડાની કેટલી સંખ્યા બનાવે તો આમાં જુઓ પાંચે પાંચ આંકડા પાંચે પાંચ સ્થાનોએ બેસી શકે છે પરિણામે ફાઈવ પી ફાઈવ ફાઈવ પી ફાઈવ એટલે રિઝલ્ટ

છન્ સંખ્યા બને જો આ રીતે પ્રેક્ટિકલ રીતે વિચારીશું તો જ વ્યવસ્થિત રીતે આ દાખલાઓ મગજમાં બેસવાના છે એના એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દાખલો છે છે પછીનો શું કીધું સાતમા દાખલામાં કે પાંચ છોકરા એટલે પાંચ બોઇઝ છે બરાબર અને ત્રણ છોકરી ત્રણ ગર્લ્સ છે આમ ટોટલ આઠ વ્યક્તિ છે કેટલા વ્યક્તિ છે

આપણે પાંચે પાંચ છોકરાને હારે રાખવાના છે જ્યારે એક સાથે રાખવાના કેને ત્યારે પેટી એ બધાને પેટીમાં પૂરી દેવાના હવે જ્યારે છોકરાને ડગાવ ને ત્યારે પેટી ડગશે તો પેટી કેટલા સ્થાન હોય ફરે આ પહેલું સ્થાને રાખી હકી પછી પેલી છોકરી આવે પેટી આવે જીવન જીટુ જીવન જીટુ પેટી જીથરી જીવન જીટુ જીથરી પેટી આ રીતે આપણે યાદ રાખશું એટલે આપણે શું કર્યું બધા જ છોકરાને કેટલા એકમ ગયણા એક એકમ તો અહીંયા ખાસ ગુજરાતી લખું કે બધા છોકરા બધા છોકરા એક એક બરાબર બાકીની ત્રણ છોકરી બાકીની ત્રણ છોકરી ત્રણ એકમ એટલે બે મળીને કેટલા એકમ થયા બંને મળી ચાર રીતે ગોઠવાય તને ચાર રીતે એટલે પેટી કેટલા સ્થાનો ચાર રીતે એટલે ફોર પી ફોર હવે વિચાર કરો અંદર છોકરા કેટલા છે ચાર બરાબર તો અંદરો અંદર છોકરાને અંદરો અંદર છોકરાને અંદરો અંદર છોકરાને પાંચ રીતે ગોઠવાય કેટલી રીતે ગોઠવાય

એક અને ફાઈવ પી ફાઈ એટલે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર હવે ચાર તરી બાર બાર દુ ચોવીસ ચોવી એકા ચોવીસ બરાબર પાંચ ચોક વીસ વીસ તરી સાઠ સાઠ દુ એકસો વીસ રેડી હવે સાહીઠ અને એકસો વીસનો આપણે ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર પ્રાપ્ત થશે કેટલો તો કે બે હજાર બે હજાર ને એસી રીતે આપણે ગોઠવી શકીએ હવે હું અહીંયા પ્રશ્ન ચેન્જ કરીને હું તમને એમ કહું કે બધી છોકરીઓ કેટલી રીતે અહીંયા આપણે દાખલામાં જોયું કે બધા છોકરા એકસાથે આવે હું તમને એમ પ્રશ્ન કરું બધી છોકરીઓ એકસાથે આવે તો પેટી કોના માટે છોકરીઓ માટે બરાબર પેટી છોકરીઓ બાકીના પાંચ છોકરા એટલે ને એક છ રીતે બરાબર તો અહીંયા પ્રશ્ન ચેન્જ કરું છું આલ આ ટેક્સ બુક નો નથી સમજવા માટે છે કે બધી છોકરી સાથે આવે બધી છોકરી સાથે આવે તેની ગોઠવણી કેટલી થશે તો કે પાંચ પાંચ છોકરા એકમ એકમ ત્રણ છોકરી એક એટલે છ એકમ ત્યાં પી સિક્સ અંદરો અંદર ત્રણ છોકરી ત્રણ એકમ થ્રી પી થ્રી સિક્સ પી સિક્સ એટલે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર એટલે આ રિઝલ્ટ મળશે સાતસો સાતસો વીસ ગુણ્યા છ આ રીતે આપણને તેની કિંમત પ્રાપ્ત થશે બરાબર આગળ વધી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ આપણે આઠમો દાખલો આઠમા દાખલાની અંદર શું કીધું છે ખાસ કે પ્રાણી સંગ્રહાલયમાં સાત વાઘને પૂરવા માટે સાત પાંજરા છે એટલે વાઘ છે છે બરાબર અને એની સામે પાંજરા કુલ હવે એમાં ક્લિયર એમ કીધું કે સાત પાંજરા પૈકી ત્રણ પાંજરા નાના છે જે માટે સાત પૈકીના ત્રણ વાઘ જઈ શકતા નથી એટલે ત્રણ વાઘનું કદ કેવું થયું મોટું તો ચાર વાઘનું કદ કેવું થશે નાનું પાંજરા નાના તો ચાર પાંજરા કેવા થવાના છે મોટા તો સાત વાઘને સાત પાંજરામાં કેટલી રીતે આપણે પૂરી શકીએ એટલે ગોઠવણી એવી બરાબર રાખવાની વાત કરી એટલે આવશે ગોઠવણી તો ક્લિયર છે કે સાત પૈકી ત્રણ પાંજરા એટલા નાના છે જે પૈકી સાત પૈકીના ત્રણ વાઘ જઈ શકતા નથી એટલે આ ત્રણ વાઘને આમાં પૂરી ન શકાય એટલે ફરજીયાતી ત્રણ વાઘને ચાર મોટા પાંજરામાં જ પૂરવા પડે તો ચાર મોટા પાંજરામાં ચાર મોટા પાંજરામાં ત્રણ મોટા વાઘને ફોર પી થ્રી પ્રકારે ગોઠવી શકી

કેટલી રીતે પૂરી શકાય ફોર પી ફોર રીતે પરિણામે પાંજરામાં પૂરવાની કુલ ગોઠવણી શું બનવાની છે તો કે કુલ ગોઠવણી બરાબર ફોર થ્રી ઇન્ટુ ફોર બરાબર ફોર થ્રી ઇન્ટુ ફોર એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર એટલે રિઝલ્ટ આનાય ચોવીસ આના પણ ચોવીસ આમ ચોવીસ ગુણ્યા ચોવીસ કરી એટલે આપણને જે તેની કિંમત શું પ્રાપ્ત થશે તો જોઈએ એટલે પાંચસો ને છોતેર ચોવીસ નો સ્ક્વેર પાંચસો રીતે આપણે વાઘને પૂરી શકીએ કેટલી રીતે પૂરી શકીએ પાંચસો રીતે ત્યારબાદ આગળ વધીએ નવમો દાખલાની અંદર શું કીધું છે કે બે ત્રણ પાંચ આઠ ને નવ બે ત્રણ પાંચ પચાસ હજાર કરતા મોટી સંખ્યા કેટલી બનાવાય તો જો અહીંયા હું બનાવું ત્રેવીસ હજાર પાંચસો નેવ્યાસી આઈપી છે એ મુજબ જ બરાબર તો આ પચાસ હજાર કરતા નાની કે મોટી તો તરત જ તમે કહેશો કે નાની છે બરાબર તરત જ તમે કહેશો કે નાની છે કેમ કે આ એકમ દશક સો હજાર ને દસ હજાર દસ હજાર સ્થાન જો બે લઈએ તો નાની બને જો ત્રણ લઈએ તોય નાની બને પાંચ લઈએ તો મોટી આઠ લઈએ તો મોટી નવ લઈએ તો મોટી એટલે કે પચાસ ના સ્થાને આ ત્રણ માંથી ગમે તી એક આવે તો એ મોટી બને છે બાકી માં કેવી બને છે નાની બને છે બરાબર તો આપણે શું પ્રોસીજર કરી તો કે દસ ના સ્થાને દસ ના સ્થાને ત્રણ આંકડા રે ત્રણ અંક કયા કયા પાંચ આઠ ને નવ કેટલી રીતે રે દસ હજારનું સ્થાન કેટલું એક આંકડા કેટલા ત્રણ થ્રી પી વન બરાબર હવે બાકી કેટલા ચાર અને સ્થાને એટલા વૈધા ચાર તો બાકીના ચાર અંકને ચાર સ્થાને બાકીના ચાર અંકને ચાર સ્થાને કેટલી રીતે બેસાડાય ફોર પી ફોર આમ તેની बन से, तो कुल गोठवणी सो बनसे तो के कुल गोठवणी बराबर 3p1 * 4p4 बराबर 3p1 એટલે 3 4p4 એટલે 4 * 3 * 2 * 1 बराबर આમ 3 * 24 24 तरी 72 50000 થી મોટી સંખ્યા કેટલી બનાવાય 72 હવે હું એમ તમને એમ કહું 80000 કરતા મોટી સંખ્યા કેટલી બનાવાય

કે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની પાંચ ચોકલેટ છે એટલે કે એક રૂપિયા વાળી એક બે વાળી એક ત્રણ વાળી એક ચાર વાળી અને એક પાંચ વાળી બરાબર હવે જુદી જુદી ઉંમરના પાંચ બાળકોને તે આપવા માંગે છે એટલે કે એક પાંચ વર્ષનો છે એક છ વર્ષનો છે એક સાત વર્ષનો છે એક આઠ વર્ષનો છે અને એક નવ વર્ષનો છે આમ જુદી જુદી ઉંમરના બાળકો થયા હવે શરત એટલી છે કે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની છે સૌથી મોટી ચોકલેટ કઈ છે પાંચ વાળી કોને આપવાની છે સૌથી નાના બાળકને બાકીની ચોકલેટ તે ગમે તેને આપે પણ સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય તો ચોકલેટ કેટલી રીતે આપી શકાય બરાબર હવે સૌથી નાનું બાળક એક બરાબર કુલ ગોઠવણી શું બનશે તો કે કુલ ગોઠવણી બરાબર કુલ ગોઠવણી બરાબર સૌથી નાનું બાળક એક સૌથી મોટી ચોકલેટ એક પી વન બરાબર એના પછી બાકીની ચોકલેટ ચાર તરી બાર બાર દુ ચોવીસ 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 આમ કેટલી સંખ્યા મળશે ચોવીસ મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પણ દાખલાની અંદર તમને વ્યવસ્થિત સમજૂતી તો એ વ્યવસ્થિત રીતે સમજાય ગયેલ હશે હોય છતાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય ઉદ્ભવે કંઈ પણ ક્વેરી લાગે તો તમે મને જણાવી શકો છો બરાબર આજે તમને ખાસ દાખલા હોમવર્કમાં આપું છું કે હોમવર્કની અંદર ફરજિયાતપણે એક્ઝામ્પલ વન ટુ સેવન કરવાના છે એકથી સાત એકથી સાત ઉદાહરણ ફરજિયાત રીતે હોમવર્કમાં કરવાના છે ને ફોટો પાડીને ખાસ મારા વોટ્સઅપમાં મોકલી આપવાના છે ખાસ કમ્પ્લીટ કરજો ટ્રાય કરજો અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો ખાસ તમે મને જણાવી શકો છો હરિઓમ અસ્તુ